નવસારીના ખેરગામમાં લવ જેહાદના લાલ બત્તી સમાન એક કિસ્સાનો પર્દાફાશ થયો છે। નવસારીના ખેરગામમાં પરિણીત અને ત્રણ બાળકોના પિતાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ સમગ્ર કિસ્સો બહાર આવતા છોકરી અને તેના પરિવારજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી। ત્યારબાદ તેમણે આ કિસ્સામાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા। ખેરગામમાં લવ જિહાદનો લાલ બત્તી સમાન કિસ્સાનો પર્દાફાશ થયો છે। નવસારીના ખેરગામમાં પરિણીત અને ત્રણ બાળકોના પિતાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ વિધર્મી યુવાન પોતે લવ જિહાદમાં ન ફસાઈ જાય તે માટે તેણે જ હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે તેના લગ્ન કરાવી દીધા હતા। આ અંગે ભોગ બનેલી યુવતીએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ નવસારી LCB પોલીસે એક સપ્તાહ બાદ આરોપી અસ્મી શેખની મુંબઈથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના 13 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ડિસેમ્બરના રોજ એક પીડિતા યુવતી દ્વારા ફરિયાદી અસીમ નિઝામ શેખ વિરુદ્ધ પોક્સો IPC અને IT Act મુજબનો એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાની શરૂઆત છે 2019થી શરૂ થયેલી છે અને પીડિતાને વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધવાનું એ પ્રમાણે ફરજ પાડે છે અને આ જે ભોગ બનનાર યુવતી છે એ જ્યારે એની સગાઈ થઈ હતી એને પણ આરોપીએ એના જે વિડીયોઝ જે હતા એ મોકલી અને એના ફિયાન્સી પાસે એની સગાઈ છે એ પણ એની તોડી નાખેલી હતી। એ રીતનું એના પરિવારને એ રીતના પણ જોખમમાં મૂકીને એ રીતની ધાકધમકી આપીને વારંવાર આ યુવતી જે છે એનું શારીરિક શોષણ કરેલું હતું। જે અનુસંધાનમાં આ આખો સમગ્ર બનાવ 5 વર્ષ જે ગુનો છે એ 5 વર્ષના લાંબા સમયગાળાનો છે। આ તપાસ પ્રથમ જે છે પ્રથમથી જે સીધા સુપરવિઝનો અમારી ઉપરી અધિકારીઓ પાસે હતી ને LCB SOJની ટીમ આ તપાસમાં પ્રથમથી જ આરોપીની શોધખોળ માટે લાગેલી હતી અને ત્યારબાદ 1 તારીખના રોજ આરોપીને LCB દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને હાલ જ્યુડિશિયરીમાંથી 9 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। આરોપીનું ખેરગામમાં સરઘસ કાઢવામાં આવશે। નોંધનીય છે કે આ સમગ્ર કિસ્સો બહાર આવતા છોકરી અને તેના પરિવારજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી, જે બાદ તેમણે આ કિસ્સામાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા। આ ચકચારી કિસ્સામાં નવસારી જિલ્લાના ખેરગામ ખાતે રહેતી હિન્દુ યુવતીને ખેરગામના વિધર્મી બુટલેગર અસીમ નિઝામ શેખે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો। મારું નામ સિક્રેટ જ રાખો, કઈ મારા હસબન્ડ ને પણ બહુ માર્યું છે લોકોએ, આતંક એ લોકોનો છે અહીંયા, એટલે એને બરાબર મારજો। એનો બાપ ક્રિમિનલ, આખું ખાનદાન ક્રિમિનલ છે ને આવું થયેલું ને ત્યારે એના બાપે ફાયરિંગ પણ કરેલી છે લોકોએ, ને જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું તો અહીંયાની પોલીસે બરાબર નહીં કરેલી હતી ને હું મારા બેટા સાથે 7મા મહિનામાં પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ધક્કો પણ મારેલો છે એણે। અત્યારે પોલીસની કામગીરી વિશે શું કહેશો? આ વખતે બરાબર કામ કર્યું છે, બહુ ખુશ છું હું તો, બહુ જ। એના બાપને પણ મારો ને એના બચ્ચાઓને પણ કાઢો ને ઘરના બૈરા પણ નાલાયકો છે લોકોના। પોતે લવ જિહાદમાં ન ફસાય તે માટે તેના મિત્ર અને બિલીમોરા ખાતે થયેલા હત્યાના આરોપી રોનક પટેલ સાથે યુવતીના લગ્ન કરાવી નાખ્યા હતા, જો કે યુવતીએ ખેરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખેરગામ પોલીસે અસીમ શેખ અને તેના મિત્ર રોનક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે નવસારી જિલ્લા પોલીસ વડાએ પોલીસ ટીમ બનાવી તપાસ આદરી હતી। યુવતી વર્ષ 2019માં આરોપીના સંપર્કમાં આવી હતી, જે બાદ 2021માં યુવતી સાથે વડોદરા ખાતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જે સમયે યુવતીના અંગત પળોના ફોટા અને વિડીયો બનાવવામાં આવ્યા હતા, જેનાથી તે તેને બ્લેકમેલ પણ કરતો હતો। મારું નામ ઝરણાબેન ડી પટેલ છે, હું ખેરગામ સરપંચ તરીકે હોદ્દો અહીંયા ચલાવું છું અને ખેરગામની અંદર જે આજે પોલીસ તંત્રએ જે રેલી કાઢી છે અસીમના માટે, એમનો અહીંયા ખેરગામની અંદર ખૂબ જ એવો ક્રાઇમ અને ખૂબ એવો એ હતો, ડર હતો કે લોકો એમની સામે કોઈ દિવસ આવી ન શકતા હતા, કારણ કે એ બુટલેગર હતા અને એમના ડરથી લોકો બીવે પણ છે અને લોકો સામે પણ નહીં આવી શકતા। પણ આજે જે પોલીસ તંત્રએ જે કામ કર્યું છે એને હું સલામી આપું છું, કારણ કે જ્યાં સુધી કોઈક મહિલા કે કોઈક એમના વિશે ક્રાઇમ જે છે એને લાવશે નહીં
ત્યાં સુધી પોલીસ તંત્રને પણ ખબર ના પડે, પણ હું પેલી દીકરીને પણ સલામ આપું છું કે એ અગાડી આવી અને એમણે જે પોલીસ તંત્રને જાણ કરી એ માટે એમને પણ હું સલામી જ આપું છું. એ માટે જ આજે આ અસીમની જે વરઘોડો કાઢ્યો છે એ બરાબર જ છે. અને એમના જે બી કોઈ દબાણ હતા એ જમીનના વિવાદને લઈને કે ઘણા એવા એમના વિવાદો ચાલતા જ હતા ખેરગામની અંદર, એટલે આ જે ન્યુસન્સ છે એ નીકળી ગયો, એના માટે આ પોલીસ તંત્રને હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમનો જે ધાક હતો એ એક તો પહેલા તો પૈસાથી એ લોકો સક્ષમ હતા, એટલે એ લોકો પૈસા ટકે દબાવતા હતા. જે લોકો એમની ઘરે કામો કરે છે એ લોકોને દબાવે છે કે એમના જે ક્રાઇમ હોય છે એ એમને એમના જે ઘરના કામ કરતા હોય એમને સોંપી દઈને એ લોકોને અંદર મુકાવે છે. એ લોકો એમાંથી સાઈડે નીકળી જતા હોય છે. એવા બહુ બધા ક્રાઇમો છે અને એ લોકોના એટલા દબાવો છે કે ખેરગામની અંદર જે આવાસો બન્યા છે એ લોકોની જે બાજુની જગ્યામાં એમાં પણ જો વિધવા બાઈ લોકો રહે છે એમની પર ખૂબ પ્રેશર હતું, એટલે એમના ખૂબ એવા દબાવો છે. પોલીસ ટીમ દ્વારા આ ગંભીર ઘટના બાબતે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર ઘટનામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને દરમિયાનગીરી કરીને આરોપીઓને તત્કાળ ઝડપી પાડવા માટે નવસારીના પોલીસ તંત્રને આદેશ કરતા હરકતમાં આવેલા પોલીસ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ નવસારી LCB PI દીપક કુરાટને સોંપતા LCBની ટીમે ગણતરીના દિવસોમાં જ ઘટનાના મુખ્ય સૂત્રધાર આરોપી એવા અસીમ નિઝામ શેખની મુંબઈ ખાતેથી ધરપકડ કરી લીધી હતી. મંગળવારે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 13 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, તો બીજી તરફ અન્ય આરોપી રોનક પટેલની શોધખોળ LCB પોલીસ કરી રહી છે. માટે બહુ સારામાં સારું કામગીરી પોલીસે બજાવી છે અને એ કામગીરીના માટે અમારા મુસ્લિમ સમાજને જે કલંક લાગવાનો હતો એ અમે બચી ગયા છે. અને અમારી જે ખેરગામની અંદરમાં એકતા હતી હિન્દુ મુસ્લિમ સમાજની તે એકતા જળવાઈ રહેલી છે અત્યારે હાલમાં. અને અગર જો આરોપી ટૂંક સમયમાં નહીં પકડાતે તો ખેરગામની અંદરમાં પરિસ્થિતિ ગૂંચવવાનો સમય આવી ગયેલો હતો, કારણ કે લોકો આક્રોશિત હતા. હિન્દુ લોકો મુસ્લિમો પર, એક મુસ્લિમ ભૂલ કરે તમામ મુસ્લિમો ભોગવવાનું આવે તે સમય અમારો આવી ગયેલો હતો. પરંતુ એક સમય એવો આવી ગયો કે પોલીસે બહુ સારી કામગીરી કરી અને આ લોકોને બધાને પકડી લીધા અને એ લોકો પાસે જે કંઈ કરવાની કાર્યવાહી તે પોલીસે કડકમાં કડક કરી છે અને હજી એના કરતાં કડકમાં કડક કરવી જોઈએ અને એની સજા મળવી જોઈએ. કારણ કે આ જ એક આરોપી નથી, એના તમામે તમામ ભાઈઓ બધા જ આરોપી છે, બુટલેગર છે, દારૂનો ધંધો કરે, મોટી મોટી ખેપ મારે સેલવાસથી, દમણથી, નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો તો અમારા ખિસ્સામાં છે એવું લોકોને કહીને ફરતા રહે. અમારી માંગ છે કે એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. બાકીના જે બી કોઈ ગુનામાં સંડોવાયેલા આરોપી હોય, પછી તે મુસ્લિમ હોય કે હિન્દુ હોય, પણ મતલબમાં આ જ પ્રકારની આરોપીને સજા મળે અને આ જ રીતે કડક કાર્યવાહી થાય તો લોકોને પાઠ મળે કે આ વસ્તુના અંદરમાં આ કરવા જેવું નહીં મળે. જિંદાબાદ.